હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું છે, આપણો વિષય છે આસપાસ. પાઠ 9 ને અનુરૂપ પ્રશ્ન જવાબ હું અહીંયા તમને કરાવું છું. પ્રશ્ન જવાબ આટલા જોશો ત્યારે તમને ખબર પડી જશે કે પ્રશ્નના જવાબ કેમ લખે. મેં તમને કીધું છે વિચારવાનું, શું પ્રશ્ન પૂછ્યો છે સમજવાનું અને લખવાનું, અને વાંચતા લખતા આવડવું ખૂબ જ જરૂરી છે. એટલે વાંચતા તો બધા શીખી જશો ફટાફટ. પરીક્ષાની અંદર આની અંદર તમને પૂછાશે કેળના વૃક્ષને પાણી ન મળે તો શું થાય. વિચારો છે, કેળના વૃક્ષને પાણી ન મળે તો તે નમી પડે છે અને સુકાઈ જાય છે, તેના પાંદડા ખરી પડે છે. જો પાંદડા પાકી જાય અને ખરી જાય છે. પછી બીજો પ્રશ્ન છે, આપણા દેશમાં મુખ્ય કેટલી ઋતુઓ છે અને કઈ કઈ. કેટલી ઋતુ છે એટલે સંખ્યામાં કહેવાનું. આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે. પહેલું શિયાળો, બીજું ઉનાળો અને ત્રીજું ચોમાસું. કયો જવાબ થયો? ત્રીજું. કયા એટલે શું? તો આપણે આ બધી જયારે સમજૂતી જોઈ પાઠની ત્યારે આ બધું આવી જ ગયું. તો જુઓ, તમને લખતા વ્યવસ્થિત આવડવું જોઈએ, એટલે પર્યાવરણમાં તમને સારા માર્ક મળે. આકાશમાંથી નીચે પડતા પાણીના ટીપા. આકાશમાંથી વરસાદ પડે એ જ રીતનું લખવાનું છે. જો આકાશમાંથી નીચે પડતા પાણીના ટીપા ઠંડીને લીધે જામી જાય એટલે શું થાય? બરફ બની જાય. જામી જતા બરફ રૂપે જમીન પર પડે તો તેને કરા કહેવાય. બરફના ગોળા પડે છે ટપા ટપી, વરસાદ કરાનો થાય તો કેવો વાગે છે આપણે બહાર હોય તો તરત આપણે ક્યાંક જગ્યા પોતીને ઉભા રહી જાય છીએ. એટલે આ પ્રશ્નનો જવાબ કયો, બરાબર? એવી રીતે સમજી વિચારી શબ્દોની ગોઠવણી બરાબર કરીને અને જવાબ લખવાનો છે. ટૂંકો નથી લખી નાખવાનો, ફક્ત નાનો એવો વ્યવસ્થિત રીતે સરસ મજાનું વાક્ય બનાવીને જવાબ લખશો ને તો તમને પર્યાવરણ ખૂબ જ સહેલું લાગશે અને તમને માર્ક્સ પણ એમાં પૂરા આવશે. ચોથું, પાણી ન મળે તો આપણે શું, આપણું શું થાય? વિચારો જી, તમે એક પીરિયડમાં પાણી પીવા નથી મળતું તો તમે બીજો પીરિયડ ચાલુ થાય તો તરત એમ કહો પાણી પીએ બધા રજા માંગી છે. તો વિચાર કરો, જો આપણે પાણી ન મળે તો શું થાય? તો જો એનો જવાબ શું છે, પાણી ન મળે તો આપણે જીવી શકીએ નહીં. કારણ કે પાણી આપણા શરીરની અંદર 70% ભાગ આપણે પાણીનો હોય છે. પાણી ન મળે તો આપણે જીવી શકીએ નહીં. પછી પાંચમું, પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે? બધાને પડે. તો જો એનો જવાબ મેં નથી લખતા કે બધાને પડે, મેં કેવી રીતે લખું છું અથવા તો પુસ્તક શું કહે છે એ જુઓ. પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્યો એટલે આપણે બધા એને કહેવા, પશુઓ, પંખીઓ, જીવજંતુઓ અને વનસ્પતિને પડે છે, બરાબર? તો આ વ્યવસ્થિત જવાબ લખો કહેવાય. હવે પ્રશ્ન છે છઠ્ઠો, અતિવૃષ્ટિ એટલે શું? તો આ બે મેં તમને પાઠની સમજૂતીમાં સમજાવ્યું. ચોમાસાની ઋતુમાં સતત ખૂબ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. સાતમું, અનાવૃષ્ટિ એટલે શું? ચોમાસાની ઋતુમાં વરસાદ પડે ને અથવા તો ઓછો પડે, જેટલી જરૂરિયાત હોય એના કરતા ઓછો પડે તો અનાવૃષ્ટિ કહેવાય છે. આઠમું, વરસાદથી આપણને શું લાભ થાય? તો જો આમાં લાભ થાય એમ કીધું છે, પછી આગળ જતા તમને એમ પણ કહે કે વરસાદ ન પડે તો શું થાય અથવા તો વરસાદ ઓછો પડે તો શું થાય, તો એનો જવાબ પણ તમને લખતા આવડવો જોઈએ. વરસાદથી આપણને પીવા માટેનું પાણી મળે, ઘર વપરાશ માટે, ખેતી કરવા માટે પાણી મળે. વરસાદ પડે તો જ અનાજ, શાકભાજી, બીજા કેટલાક પાકો ઉત્પન્ન કરી શકીએ. પછી નદી, તળાવ અને કુવા છલકાઈ જાય. કુવામાં પાણી ક્યારે હોય? જો વરસાદ આવે તો જ હોય, નકર કુવા પણ સુકાઈ જાય, જેથી 12 માસ મળી રહે છે. જો વરસાદનું કુવામાં પાણી જમા થાય તો આપણે 12 મહિને એ કુવામાંથી પાણી વાપરી શકીએ. એટલે વરસાદ પડે તો જ આપણને લાભ થાય. પછી નવમું, વરસાદ ઓછો પડે તો શું થાય? હવે આવી રીતે હું એક પ્રશ્ન પૂછું કે વરસાદ ઓછો પડે છે, વરસાદ વધારે પડે તો શું થાય? તો તમને એનો જવાબ પણ લખતા આવડવો જોઈએ. આમાં જેમ છે એમાં વિચાર કરો, વરસાદ વધારે પડે તો શું થાય એનો જવાબ પણ તમને પછી કહીશ. ચાલો પહેલા વરસાદ ઓછો પડે ત્યારે શું થાય જોઈ.
વરસાદ ઓછો પડે ત્યારે નદી નાળા સુકાઈ જાય, બરાબર, કુવાના પાણી ઊંડા વયા જાય, પછી પાણીની તંગી થાય, ચારે બાજુ પાણી નથી પાણી નથી એવું વાતાવરણ થઈ જાય ને, અને દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય, પીવા પૂરતું પાણી માંડ મળે, તો આપણે ઘરકામ માટેનું પાણી ખૂબ કરકસરથી વાપરવું પડે, પાક અને ઘાસ ચારો પૂરતો મળે નહીં, જો હવે ઘાસ ન પાકે ઘાસ ચારો ન થાય તો ઢોર શું ખાય, મનુષ્યો અને ઢોરમાં શાકભાજી અનાજ ન પાકે તો ઢોર અને મનુષ્યોમાં ભૂખમરો થાય, એટલે ખૂબ જ ઓછું અનાજ પાકે તો આપણને વસ્તુ મોંઘી મળે જેથી કરીને ભૂખમરો થાય, અને અમુક સમય એવો આવે કે ઢોર તો આપણે તો બોલી પણ શકીએ, ઢોર તો બોલી પણ ન શકે, તો અમુક ઢોર ભૂખના કારણે તરસના કારણે મૃત્યુ પણ પામે, તો આવી રીતે તમે જુઓ છો કે ભૂખમરો જેવી સ્થિતિ ઉત્પન્ન થાય, એટલે આ થયા નવ પ્રશ્ન જવાબ. હવે હું બીજા થોડા પ્રશ્નના જવાબ છે જે હું તમને મોઢે કહું છું, જુઓ તો તમને પણ આ જમીન હું તમારે એક બુકમાં લખી દેવાના છે ને પાકા કરવાના છે, અને એના પછી ના જુઓ, જો આપણે જે મુખ્ય છે એ જ જોઈએ છીએ કે પાણીના વાયુ સ્વરૂપને શું કહેવાય, પાણી જે વાયુ બની ઉડે તો એને આપણે શું કહીએ, તો વરાળ કહીએ, એ આવડવું જોઈએ. જળાશયોમાં પાણીની વરાળ ક્યાંથી થાય, તો કે ઉનાળામાં ગરમી પડે એના કારણે જળાશયોના પાણી છે એ વરાળ બનીને ઉડી જાય. પછી આકાશમાં એકઠી થયેલું વરાળનું શું થાય, તો કે એના વાદળા બંધાય. આવી રીતે તમારે પ્રશ્ન ગમે તે પૂછો હોય વિચારવાનું છે, અને પાઠના ગમે તે પ્રશ્ન પૂછાય તો એના જવાબ તમને આવડવા જોઈએ, બરાબર. તો આ નવ ને અનુરૂપ ઘણા બધા પ્રશ્ન જવાબ છે, આપણે જે મુખ્ય છે એ કર્યા છે, બરાબર. નોટમાં લખી અને પાકા કરી નાખો. અહીંયા પાઠ નવ નો આપણે પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પાઠ 10 જોઈશું.